વર્ષમાં કેન્દ્ર સરકારની ઉપલબ્ધિઓ ગરીબ કલ્યાણ અને સેવા સુશાસન અંતર્ગતના કાર્યક્રમમાં મેયર, શહેર ભાજપ પ્રમુખ, કલેક્ટર, સંગઠનના હોદ્દેદારો તેમજ લાભાર્થીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા, અને જેમાં કેન્દ્ર સરકારની અનેક એવી યોજનાઓનો લાભ એવા સામાન્ય અને ગરીબ પરિવારના લોકોને પણ મળ્યો છે, જે તે ક્યારેય ન ભૂલી શકે. સામાન્ય પરિવારની એક મહિલાના પુત્રને એવી ગંભીર બીમારી હતી જેનો પ્રાઇવેટ હોસ્પિટલમાં ખર્ચ 3 લાખ રૂપિયા જેવો થતો હોય છે, ત્યારે આયુષ્યમાન યોજના હેઠળ સાવ મફતમાં ઇલાજ થતા પરિવાર દ્વારા ખાસ વડાપ્રધાનો પણ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. જ્યારે એક નાની દીકરીએ પણ પોતાની કાલી ગયેલી ભાષામાં તેને મળેલા યુનિફોર્મ અંગેની પણ વાત કરી હતી. આ ઉપરાંત કેન્દ્ર સરકારની એવી યોજનાઓ કે જેનો લોકો ઉપયોગ કરી શકે અને લોકોને જેનો લાભ મળ્યો છે, અગાઉની સરકાર પણ ક્યારેય આપી શકી ન હતી, ત્યારે જીતુ વાઘાણીએ ગરીબ કલ્યાણ મેળા સહિતની વિવિધ યોજનાઓ અને લોકોને મળેલા લાભો અંગે જાણકારી આપી હતી. અનેકવિધ લાભો પોતાના વ્યક્તિગત કુટુંબના સમૂહના સખી મંડળોના બાળકોના આરોગ્યના ખેતીના જેમને મળ્યા છે, જેમનું જીવન બદલાણું છે, જેમને અનુભૂતિ થઈ રહી છે કે મારા જીવનમાં બદલાવ થયો છે, એ બદલાવ પામેલા ગામ, ગરીબ, કિસાન, બક્ષીપંચ, મજદૂર એવા લોકોના ગરીબ કલ્યાણકારી સુશાસનની નીતિઓની અનુભૂતિ અહીંયા આજે થઈ. 8 વર્ષ નરેન્દ્રભાઈના સુશાસનના, 75 વર્ષની આઝાદીમાં 8 વર્ષનો ગાળો એ ખૂબ મોટો મહત્ત્વનો બની રહ્યો છે. ત્યારે અટલજી પછી એક એવું સુશાસન જે એક બાજુ બધા જ વિરોધ પક્ષનો સમયગાળો, એક બાજુ નરેન્દ્રભાઈ મોદીનો સમયગાળો, એ બંનેની તુલના એ દેશની જનતા, રાજ્યની જનતા, ભાવનગરની જનતા પોતાનો બદલાવ અનુભવ રહી છે. આ સંવેદના સમગ્ર કાર્યક્રમમાં હું કોર્પોરેશનના સૌ પદાધિકારીશ્રીઓ, મેયરશ્રીને, સમગ્ર એમની ટીમ, ભાવનગર શહેરના પ્રમુખ રાજીવભાઈ એમની ટીમને અભિનંદન આપું છું. સુરતના લીંબાયત વિસ્તારમાં આવેલા મંસૂરી હોલ પાસે સલમાન ઉર્ફે